પણ જેની આંખો નથી, તમે કલ્પના તો કરો કે એને કેટલી ઊંઘની જરૂર હશે, એના જીવન માટે કેટલી જરૂર હશે, અને આપણે એના માટે શું કર્યું, વર્ષોથી શું કર્યું, અને ના કર્યું તો કેમ ના કર્યું, અને હજુ આપણે કેમ મોડા પડી રહ્યા છે. ત્યારે આ ઇન્દિરાબેન, સૂર્યાબેન, બીજા બધા ભાઈઓ, થોડાક જૈન ભાઈઓ પણ આમાં બહુ સરસ રસ લઈ રહ્યા છે. અને હું છેલ્લા 20 વર્ષથી જોઉં છું કે જૈન સમાજ બહુ મોટો શક્તિશાળી સમાજ છે, અને એ માનવતા તરફ વળ્યો છે. હવે એમને કર્મકાંડો બહુ ગમતા નથી, નવી પેઢી એ માનવતા તરફ વળ્યો છે, અને બહુ બહુ શુભ લાગણી છે. જો આ રીતે ના રીતે આ કામ વળતું રહ્યું તો હું સમજુ છું કે જે ક્રિશ્ચિયનો કામ કરે છે એના કરતા આપણે સારું કામ કરી શકશે. એટલે એક લાગણી છે, અને બીજું હોર્મોન છે, એની બહુ ચર્ચા નહીં કરું, પણ તમારા શરીરની અંદર હોર્મોન ઉત્પન્ન થતા હોય છે, એમાંથી લાગણીઓ થતી હોય છે, એમાંથી રાગ દ્વેષ ઝઘડા ઝંઝટ આરોગ્ય બગડવું બધું. અને પાંચમું તત્વ એવું છે જે આપણા હાથની વાત નથી, જેને આપણે જાણતા નથી, જે પ્રયોગશાળાની વસ્તુ નથી. આપણે આખા શરીરને નહીં, એક કણને પૂરેપૂરું જાણી શકાયો નથી. અને એક કણ લાવીને બતાવો ને એમ કહો કે આ કણને પૂરેપૂરો જાણી લેવાય, ખોટી વાત છે. એમાં કેટલુંક જાણ્યા છીએ આપણે, કેટલુંક નથી જાણ્યા. શરીરમાં એવું ઘણું છે કે ઘણું જાણ્યા પછી, વર્ષો સુધી ભણ્યા પછી પણ ઘણું જાણવાનું બાકી છે. અને એ અધ્યાત્મ ક્ષેત્ર છે. એને તમે આત્મા કહો, જીવ કહો, જે નામ આપવું હોય આપો, પણ એ કોઈ પ્રયોગશાળાની વસ્તુ નથી. ત્યારે આપણા સામે પ્રશ્ન છે કે આ ચાર ક્ષેત્રોમાં આપણે કંઈક સુધારો કરી શકીએ તો કરી શકીએ. અહીંયા જે અંધકલ્યાણ કેન્દ્રનું મકાન થવાનું છે, એમાં આપણે તનથી મનથી ધનથી આ કાર્યકર્તાઓ છે, એમણે આખું જીવન એમાં ખૂબ આવી દીધું છે. પણ કલમ અને તલવાર આ બે થાકી જતા હોય છે. જો લક્ષ્મીની ઊંઘ ના મળે તો, જો લક્ષ્મીનો ટેકો ના મળે તો આ કાર્યકર્તાઓ થાકી ના જાય. અમદાવાદ તો લક્ષ્મીની નગરી છે, અહીંયા તો દર વર્ષે કરોડો રૂપિયા સપ્તાહો પાછળ, યજ્ઞો પાછળ, ફલાણા પાછળ કરોડો રૂપિયા અપાય છે. અંધકલ્યાણ બહેનો માટે કઈ નહીં અપાય, અપાશે, જરૂર અપાશે. માનવતા જાગવા માંડી છે તો વધારે તો નહીં, હું તો એક બહુ સામાન્ય સાધુ, અને મારો કોઈ સંપ્રદાય નહીં, કોઈ અનુયાયીઓ નહીં, કોઈ જમીન જાગીર નહીં, કોઈની પાસે કદી ઉઘરાણું નહીં. મારા નામે કોઈ જાડે ઉઘરાણું સાંભળ્યું તમે? કોઈની પાસે કદી એક પૈસો આપો એમ કદી પણ સીધી આડકતરી રીતે તમે કદી સાંભળ્યું? અને છતાં એક હાથે જે આવે એ બીજા હાથે આપી દેવા, અમારી બહુ ખોટી છાપ છે. અમને સાધુઓને જુઓ એટલે લોકો સમજાય કે ઉઘરાણું આવ્યું, મહારાજ આવ્યા એટલે ચહેરો લોકોને ઉતરી જાય કે એ હમણાં કંઈક માગશે. કારણ કે અમારે અમારું કામ જ એ જાણે, ખરી વાત કરી. આવી એક છાપ છે, અમારી પાસે કરોડો રૂપિયા છે, કરોડો નહીં અબજો રૂપિયા અમારા ધર્મસ્થાનોની અંદર પડેલા છે. આવી તો કેટલી અંધશ્રદ્ધાઓ અંધ કેન્દ્રો ઉભા કરી શકાય, પણ એ પૈસો બધો સ્થાપિત જાણે પડેલો દબાયેલો પડે છે. જો એ ઉભરાય તો આ દેશ ન્યાલ થઈ જાય. તિરુપતિ બાલાજીમાં જઈને જોયું કેટલી આવક છે, એવા તો કેટલાય મંદિરો છે. આ માનવતા તરફ વળે એટલે વધારે નહીં. હું તો એક નાની સરખી અંજલી રૂપ મારી સંસ્થા તરફથી આ સંસ્થાને 11,000 રૂપિયા એક નાની સરખી ભેટ આપીશ, અને મને સંતોષ થશે કે કદાચ કોઈ એકાદ બેનના જીવનને ટેકો આપવા માટે એક નાની ઈંટ મુકાય તો પણ ઘણી છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે જે અંધકલ્યાણ કેન્દ્ર અહીંયા નિર્મિત થવાનું છે એ બહુ ઝડપથી, બહુ સારી રીતે, બહુ સરસ રીતે બને, અને વધુમાં વધુ એ બહેનોને અહીંયા રખાય, અને એમને નવું જીવન મળે, એમને ટ્રેનિંગ મળે, અને એમના લગ્ન થાય, એમનું દાંપત્ય હોય, અને એ પણ માણસ તરીકે સારું જીવન જીવતી થઈ શકે. એવું જો કંઈક કરી શકશું તો રાણીપ પણ ધન્ય બનશે, અમદાવાદ પણ ધન્ય બનશે, આપનારા પણ ધન્ય બનશે, કાર્યકર્તાઓ પણ ધન્ય બનશે, અને અંદર રહેનારી બહેનો પણ ધન્ય બનશે. આભાર, ધન્યવાદ, હરિઓમ. સર્વોદય વિકાસ સહાયક મંડળ મહેસાણા દ્વારા આયોજિત ગ્રામ ઉદ્યોગ મંદિરની સભામાં
અતિથિ વિશેષ તરીકે પધારેલા ભાઈ શ્રી આત્મારામભાઈ, એમની બાજુમાં બિરાજેલા ચેરમેન રજિસ્ટ્રાર મહોદય શ્રી, અમારે પેટલાદની ધારાસભ્ય સીટ ઉપર યશસ્વી કારકિર્દી બજાવનાર ભાઈ શ્રી ફુલાભાઈ પટેલ, સર્વોદય વિકાસ સહાયક મંડળના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા બધા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, થોડો સંકોચ થઈ રહ્યો છે કારણ કે મારે જે કંઈ કહેવાનું છે એ કદાચ તમને નહીં ગમે, ગમે કે ના ગમે, પણ જે કહેવાનું છે એ કહેવાનું જ છે. શ્રોતાઓને ગમતી વાત કહેવાનો પ્રસંગ આવે તો વક્તાને બહુ આનંદ આવે, પણ શ્રોતાઓને જ્યારે વાત ગમે એવી ન હોય અને છતાં કહેવું પડે ત્યારે થોડો સંકોચ થાય. પહેલી વાત એ છે, આપણે ગરીબ કેમ છીએ, શું કારણ છે આટલી બધી ધાર્મિકતા, આટલા યજ્ઞો, આટલી સપ્તાહો, આટલા મંદિરો, આટલા બધા યાત્રાના સંઘો ચાલે, ધાર્મિકતામાં કોઈ જગ્યાએ આમ કમી ના લાગે, જ્યાં જુઓ ત્યાં ભક્તિ ભક્તિની રમઝટ હોય, અને છતાં આપણે ગરીબીમાં ટળવળતા કેમ છે? એક વાત. બીજી વાત, પશ્ચિમના લોકો આટલી બધી ભક્તિ નથી કરતા, અઠવાડિયામાં એક વાર ચર્ચમાં જાય, તે જાય તો જાય નહીં તો ના જાય, 10-15% માણ જતા હશે, અને છતાં એમના મકાનો સારા, એમના વાહનો સારા, એમની નોકરી સારી, એમની વૃદ્ધાવસ્થાની કોઈ ચિંતા નહીં, બધી રીતે. શું કારણ છે? કોઈ ધર્મગુરુને પૂછો તો એ જવાબ આપશે કે પૂર્વના કર્મો કર્યા હોય એવા પરિણામ મળે. એનો અર્થ એવો થયો કે પૂર્વમાં આપણે કોઈ ખરાબ કામ કરેલા એટલે આપણે આ બધા દુઃખી થઈએ છીએ. ગેસ તેલ માટે લાઈન, દૂધ માટે લાઈન, પાણી માટે લાઈન, રોજી માટે, નોકરી માટે લાઈન, બસમાં બેસવું હોય તો એની એક લાંબી લાઈન, દોડા દોડી. તો આપણે બધા પૂર્વમાં કોઈ બહુ મોટા પાપ કર્યા હશે એટલે બધા આ દુઃખી થયા છે, અને પેલા બધાએ કોઈ પૂર્વમાં બહુ મોટા પુણ્ય કર્યા હશે એટલે બધા સુખી થયા છે. એમના ઉતરેલા કપડાં આપણે પહેરીએ, એમનું આઉટડેટ થઈ ગયેલું ઘી આવે તો ચપોચપ આપણે ઉપાડી લઈએ, જે કંઈ એમના ત્યાંનું નકામું હોય એ બધું આપણે હોંશે હોંશે સ્વીકારી લઈએ. અમારે ચડોતરમાંથી બહુ લોકો બહાર ગયા છે. મારા એક ઓળખીતા પટેલ મને મળ્યા, વૃદ્ધ માણસ. મેં કહ્યું તમે શું કરતા? મને કહે વૃદ્ધ માણસને તો જોબ ના મળે તો શું કરતા? કે હું ફર્યા કરતો રોડ ઉપર, અને પેલું ગાર્બેજ એટલે કચરો નાખવાની જે જગ્યા હોય ને ત્યાંથી સારી સારી વસ્તુઓ વીણી લાવતો. કેમ? એમ કે એટલી સારી વસ્તુઓ હોય, એટલી સારી વસ્તુઓ હોય કે આપણો તો જીવ ના ચાલે કે આવી વસ્તુઓ ફેંકી દેવાતી હશે. સારામાં સારા કપડાં હોય, સારું ફર્નિચર હોય, કોઈ રેડિયો ફેંકી દે, કોઈ ક્રોકરી ફેંકી દે, કોઈ કંઈ ફેંકી દે, તો એ બધું હું ઉઠાવી લેતો. તો પેલી બાઈ છે જેના આગળ આ બધો કચરો પડ્યો હોય, એ બાઈ અંદર બેઠી બેઠી કહે કે હા ઉઠાવી લો, ઉઠાવી લો, લઈ જાઓ, લઈ જાઓ. એમ તે હું તો 4 પેટીઓ ભરીને લઈ આવ્યો બધું, અને વેચીએ તો એ પૈસા થાય. એમ મારા મનમાં એક બહુ મોટું દુઃખ થાય કે મારા ગામનો, મારા દેશનો પટેલ અમેરિકાના કચરો ઉપાડવામાં ગૌરવ માને, એટલી આપણી ભૂંડી દશા કે ત્યાંથી બધો ફેંકી દીધેલો કચરો ઉપાડી લાવી અને મનમાં એમ માને કે હા આપણે કંઈક લાવ્યા. એમ તો શું કારણ છે કે આપણે આટલા બધા નીચી કક્ષાએ ગયા છે? તમે જો લાગણી વેળામાં વહેવાના હોવ તો મારી વાત નહીં સમજી શકો, તમે અતિ ભાવુકતામાં તણાતા હશો તો મારી વાત નહીં સમજી શકો, કોઈ નિશ્ચિત પ્રકારના પૂર્વગ્રહો બાંધીને બેઠા હશો તોય મારી વાત નહીં સમજી શકો. પણ જો તમારા પાસે મુક્ત મન હોય, ખુલ્લું મન હોય, તો કદાચ તમે મારી વાતને સમજી શકશો. હું સાધુ છું અને લોકો મારી પાસે તો ધર્મની અપેક્ષા રાખે,
મોક્ષની પરલોકની ફલાણી એવી કોઈ અપેક્ષા રાખે, પણ મેં ધર્મને કદી પરલોકની દ્રષ્ટિએ જોયો જ નથી. હું ધર્મને પહેલા પેટની દ્રષ્ટિએ જોઉં છું. જે પ્રજા સ્વમાનપૂર્વક પેટ ન ભરી શકતી હોય એને પરલોકની વાત સંભળાવવાનો શો અર્થ છે? પરલોકમાં તમને ફલાણું મળશે ને ફલાણું મળશે ને ફલાણું મળશે ને ફલાણું મળશે, પણ ભાઈ આ લોકમાં શું? કે આ લોકમાં તપ કરો, આ લોકમાં શાંતિ રાખો, ધીરજ રાખો, બધું પરલોકમાં મળવાનું છે. હું એમાં સંમત નથી. મને હંમેશા એક ચિંતા રહે છે કે મારો દેશ આટલો બધો ગરીબ કેમ, અને મને એના કારણો મળ્યા છે, નથી મળ્યા એવું નહીં, એ મારે વાતો થોડી કહેવાની છે. જરા વાતને સમજો. દુનિયામાં ચાર પ્રકારની પ્રજાઓ હોય છે. એક પ્રજા જે સૌથી આગળ ચાલનારી પ્રજા હોય છે, બીજી પ્રજા જે આગળ ચાલનારી પ્રજા છે એની પાછળ સમજણપૂર્વક ચાલનારી પ્રજા હોય છે. રામ આગળ ચાલે અને લક્ષ્મણ સમજણપૂર્વક પાછળ ચાલે. એક ત્રીજી પ્રજા હોય છે, એ ઘસડાતી પ્રજા, ખેંચાતી પ્રજા હોય છે. એને ચાલવું નથી હોતું પણ ખેંચાવવું પડે છે, ઘસડાવવું પડે છે. એટલે એક ત્રીજી ઘસડાનારી પ્રજા હોય છે અને એક ચોથી પ્રજા જે રિવર્સ ચાલનારી હોય છે. પેલા બધા આમ ચાલતા હોય તો એને આમ ઊંધા ચાલવાનું, રિવર્સ ચાલનારી હોય છે. અને આ ચારેય પ્રજાઓ ચાર પ્રકારના પરિણામ પ્રાપ્ત કરતી હોય છે. સૌથી આગળ પ્રજા કઈ ચાલતી હોય છે જરા વિચાર કરો. આજે આખી દુનિયા ઉપર દ્રષ્ટિ નાખો, સૌથી આગળ પ્રજા કઈ છે? પહેલા નંબરની પ્રજા કઈ છે? ક્યાં લોકો દોડે છે? તમને મહેસાણાની જ વાત કરું, બનાસકાંઠાનો માણસ મહેસાણામાં આવે છે રોજી માટે, મારવાડનો માણસ મહેસાણામાં આવે છે રોજી માટે. કોઈ રસોઈયો બને, કોઈ કોઈ કંઈ બને, કોઈ કંઈ બને, કોઈ કંઈ બને. બનાસકાંઠામાંથી આટલા બધા માણસો મહેસાણા કેમ આવે છે? કારણ કે મહેસાણાની પ્રજા બનાસકાંઠાની પ્રજા કરતા આગળ ચાલનારી છે. એટલે જો મહેસાણાની પ્રજા આગળ ચાલનારી ના બની હોત તો અહીં આવીને શું કરવાના હતા? અમે ઘણીવાર બનાસકાંઠા જઈએ, મારી સાથે આવા બધા હોય, મેં કહ્યું આ શું તમે મહેસાણામાં પ્લોટના ભાવ આપો છો? અહીં પ્લોટ બધા ખાલી પડ્યા છે, જેટલા જોઈએ એટલા લો ને. જમીન તમારે એક એકર જોઈએ, બે એકર જોઈએ? અહીં તો જમીન બધી મફત મળે છે. મને કે અહીં કઈ બંગલો ઉભો કરીને કરવું શું? કેમ ત્યાં કેમ નથી લોકો જતા? એટલે નિયમ છે, જે તરફ પ્રજા દોડતી હશે ત્યાં દુનિયાની મોટા નંબરની પ્રજા રહેતી હશે. આપણામાંથી બધા અમેરિકા જવા કેમ દોડે છે? બ્રિટન જવા કેમ દોડે છે? અમેરિકાની પ્રજા કે બ્રિટનની પ્રજા ભારતમાં દોડતી કેમ નથી આવતી? જર્મનીની કે જાપાનની પ્રજા દોડતી આવી અને ઘૂસી જાય અને કે હેડો આપણે ભારતમાં જઈએ. ભારતમાં કઈ પ્રજા આવે છે? બાંગ્લાદેશની આવે છે. અને આ બાંગ્લાદેશની પ્રજા રોજી માટે ને કંઈ થોડું રાજકારણ હોય એના માટે ભારતમાં ઘૂસી જાય છે, આસામમાં ઘૂસી ગઈ છે, બધે ઘૂસી ગઈ છે. પણ બાંગ્લાદેશની પ્રજા અહીં ઘૂસી જાય છે તો અહીંની પ્રજા બાંગ્લાદેશમાં કેમ ઘૂસી નથી જતી? આ એક નિયમ છે કે જ્યાં ઊંચા પ્રકારની રોજી હોય છે ત્યાં નીચા પ્રકારની રોજીવાળી પ્રજા આપોઆપ દોડતી હોય છે. મુંબઈમાં જઈ અને ફૂટપાથ ઉપર લોકો સુઈ જાય, કલકત્તામાં ફૂટપાથ ઉપર સુઈ જાય, ઘરના ઘર છોડીને. પણ શું કામ ફૂટપાથ ઉપર સુઈ જાઓ છો? ઝોંપડપટ્ટીમાં રહે એવી ઝોંપડપટ્ટી નરકાગાર જેવી, પણ ત્યાં રહેતા હોય કેમ? કારણ કે અહીંયા રોજી છે, એટલા માટે લોકો આવે છે. ઝોંપડપટ્ટીમાં રહેવું કોઈને ગમતું નથી. એના ગામમાં તો એનું સરસ મજાનું ઘર છે, આંગણે લીમડો છે, ચાર ખાટલા છે, એ ઢાળીને બેઠા, પણ કરવું શું? ત્યાં રોજી નથી, અહીંયા રોજી છે. એટલે આ પહેલી વાતને યાદ રાખજો, ચાર પ્રકારની પ્રજા છે. એમાં જે સૌથી પહેલા પ્રકારની પ્રજા હોય છે શું પ્રાપ્ત કરે છે? કોઈ રબારીને પૂછજો, કોઈ ભરવાડને પૂછજો, જ્યારે એ ઢોરા ચારવા નીકળે, ઘેટા બકરા કોઈ કોઈ ગાયો વગેરે, તો એમાં કેટલાક ઢોરા સૌથી આગળ ચાલતા હોય છે અને કેટલાક એવા હોય છે કે સૌથી પાછળ ચાલતા હોય છે. અને જે સૌથી પાછળ ઘેટું કે ગાય કે બકરું કે ચાલતું હોય છે એને આખો દિવસ માર પડે છે, કારણ કે એને ચલાવવું પડે છે. એને પેલો હોટી મારે એટલે પેલું માડ બિચારું ચાલે, એને માર પડે છે. અને જે સૌથી આગળ જે ઘેટું ચાલે છે, બકરું ચાલે છે, એને શું મળે છે? એને માલ મળે છે. કુણું કુણું ઘાસ એના હાથમાં આવે છે, પેલું મોઢું એનું પહોંચે છે અને એ બધું ખાઈ રહ્યું હોય
એટલે પેલું પાછળ વાળું માર ખાઈને આવે, હવે એક તો માર ખાધી હોય ને, બધું પેલા આગળ વાળા બધા, ખરી વાત કે નહીં? જે દશા ઘેટા બકરા અને ઢોરાની છે એ જ દશા માણસોની છે. જે લોકો આગળ ચાલે છે ને એ જ માલ ખાય છે, અને જે પાછળ ચાલે છે ને એને માર ખાવો પડે છે. અને આગળ વાળા બધા કુણું કુણું માલ માલ બધો ખાઈ જાય છે. પછી જે કઈ કચરો બચરો પેલા ડૂઠા બૂઠા રહ્યા હોય એ પાછળ વાળા ખાવ. હવે પાછળ વાળા ખાવ એટલે એનામાં શક્તિ ના આવે, એટલે વળી પાછો એ આગળ ચાલી ના શકે, એટલે એને તો આખી જિંદગી માર જ ખાવ. સમાજમાં પણ તમે જોશો, જે સૌથી પાછળ ચાલનારા માણસો છે, જે આગળ નથી પહોંચી શકતા, એને માર જ ખાવાનો હોય છે. વ્યાજ ભરવાનો માર ખાવ, નોકરી ના મરે એનો માર ખાવ, સાહેબનો માર ખાવ, ફલાણાનો ખાવ, વેપારીનો, એને માર જ ખાવાનો હોય છે. પણ આગળ કોણ ચાલી શકતું હોય છે અને કેવી રીતે ચાલી શકે? અમેરિકા કે જાપાન, ભાંગીને ભૂક્કો થઈ ગયેલું જર્મની કે બ્રિટન, કે દુનિયાના બીજા કોરિયા કે તાઇવાન, હોંગકોંગ જેવા બીજા નાના મોટા દેશો, આ બધા દેશો આગળ કેમ થઈ ગયા? જરા વાતને સમજો. તમારી જે રોજી છે એ રોજીના ત્રણ કેન્દ્રો છે. મસ્તિષ્કમાંથી રોજી પેદા થાય છે, એક વાત. બીજી વાત, તમારા હાથમાંથી રોજી પેદા થાય છે, બીજી વાત. અને ત્રીજી વાત, તમારા પગમાંથી રોજી પેદા થાય છે. હવે માનો કે તમે હાથથી રોજી પેદા કરી અને એક માણસે મગજથી રોજ પેદા કરી, બેમાં શું ફરક રહેવાનો? પેલો મગજવાળો આગળ રહેવાનો, મસ્તિષ્કની રોજી આગળ રહેવાની. કેમ આગળ રહેવાની? કારણ કે મગજ મોટી કમાણી કરે છે. જાપાનનું મગજ કમાય છે, આપણા હાથ કમાય છે. મારુતિ એને બનાવી, રોડ આપણા, એના ઉપર મારુતિ દોડે, હીરો હોન્ડા દોડે. આ માઇકનું મોડલ એને બનાવ્યો, કેમેરો એને બનાવ્યો, ટેપ રેકોર્ડર એને બનાવ્યું, કોમ્પ્યુટર એને બનાવ્યું. આપણે શું કર્યું? કાં તો એની પાસેથી ખરીદી લાવ્યા, કાં તો એની એના એને અહીં એસેમ્બલ કરીને એને રોયલ્ટી આપી. એક મારુતિ જ્યારે એક ફેક્ટરીમાંથી બહાર નીકળે, એટલે જાપાનનું મગજ ત્યાં બેઠો બેઠો એની કિંમત વસૂલ કરી લે, રોયલ્ટી આપી દો. તમારા હાથ કમાય છે, એનું મગજ કમાય છે. અને અહીંયા પણ તમે જોશો, એક વકીલ એક કલાક જઈને કોર્ટમાં દલીલો કરે એ કેટલો રોજ લે છે? કોદાળી પાવડાવાળો જેટલો લે છે? પેલો કોદાળી ને પાવડાવાળો, ખરપડી વાળો આખો દિવસ મજૂરી કરી 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 કરીને મરી જાય, 25 રૂપિયા મળે, 30 રૂપિયા મળે કદાચ, અને તે કોઈ વાર મળે કોઈ વાર નાય મળે. પેલો એક કલાક દલીલો કરે એના 10,000 રૂપિયા લે, 20,000 રૂપિયા લે, 25,000 રૂપિયા લે. અને માન એનું પાછું, વકીલ સાહેબ વકીલ સાહેબ. આ કોદાળી પાવડાવાળાનું કોઈ બજારમાં સન્માન ખરું કોઈ? કે મજૂર સાહેબ આયા, મજૂર સાહેબ આયા, આવો આવો સ્ટેજ ઉપર બેસો, આવો આવો. હું મજૂરીને હલકી નથી માનતો અને ઉતારી પાડવા નથી માગતો, પણ હું તમને આ વાત કહેવા માંગુ છું કે રોજી છે એ રોજીના આ પ્રકાર છે. તમારા અર્થતંત્રમાં હાથ પ્રધાન રોજી હશે તો આ દેશને 1000 વર્ષે પણ તમે સમૃદ્ધ નહીં બનાવી શકો. માત્ર જો હાથ પ્રધાન રોજી હશે તો તમારા નસીબમાં કાયમની ગરીબી રહેવાની. હાથ કમી કમીને કમાશે કેટલું, પણ જો તમારી રોજીની અંદર મસ્તિષ્કની પ્રધાનતા આવશે, મગજની પ્રધાનતા આવશે, તો તમે સમૃદ્ધ રોજીના માલિક બનશો, તમારી પાસે સમૃદ્ધ રોજી હશે. બીજી વાત, અમે બધા સાધુઓએ અને આ દેશનું આખું અધ્યાત્મ તંત્ર, એણે આ દેશની ગરીબીમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. જાણતા અજાણતા પણ અમે તમને આડકતરી રીતે ગરીબ બનાવીએ છીએ. કેમ બનાવીએ છીએ ખબર છે? બે વાતોના દ્વારા. પહેલી વાત તો એક છે, સંતોષ કરો, સંતોષ કરો, સંતોષ, સંતોષી નર સદાય સુખી, વગાડો મંજીરા આવે બસ. જે મળે એમાં સંતોષ કરો, જે અડધો રોટલો મળે એમાં સંતોષ કરો. જ્યાં માણસને તમે સતત સંતોષનો ઉપદેશ આપ્યો એનો વિકાસ અટકી જશે. સંતોષ સારી વસ્તુ છે, પણ કરવા જેવી જગ્યાએ કરો તો, અને ક્યાં કરવો એ પણ અર્થશાસ્ત્રીએ બતાવ્યું. ચાણક્ય અર્થશાસ્ત્રી છે, અને અર્થશાસ્ત્રીએ બતાવ્યું કે ક્યાં સંતોષ કરવો. સંતોષ ત્રિષુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્ય. પણ ત્રણ જગ્યાએ કદી સંતોષ ન કરવો, ધ્યયને જપદાનયો, ત્રણ જગ્યાએ સંતોષ કરવો. સ્વદારે પોતાની પત્નીમાં સંતોષ કરો, પોતાના પતિમાં સંતોષ કરો. એ કાળો હશે, કુબડો હશે કે કાળી હશે કે જે હશે એ તમને સુખ આપવાની છે. તમારા બાજુના ખેતરમાં ગમે એટલું સારું ઉગેલું હશે
એ ઝેર છે, પોઈઝન છે. જો એમાં મોઢા ભરવા ગયા તો મેણો ચડશે, અને મેણો ચડીને વગર મોતે મરશો. તમારા ખેતરમાં જે છે એ તમારું છે, અહીં સંતોષ કરો. સ્વદારે ભોજને, જમવા બેસો એ જમતી વખતે જે આવ્યું ગમ્યું ના ગમ્યું, પણ એમાં પછી કઈ એ વખતે કકડાટ ના કરો. અને પુરુષાર્થ કર્યા પછી મળેલું ધન, પુરુષાર્થ કર્યા પછી અહીંયા સંતોષ કરો. ત્રિશુ ચૈવ ન કર્તવ્ય, આ અર્થશાસ્ત્રી છે, પણ ત્રણ જગ્યાએ કદી સંતોષ ન કરવો. એક અધ્યયન, એ ભણવામાં, ત્યારે બહુ ભણ્યા, હવે કઈ ભણવાની જરૂર નથી, ઘણું ભણી લીધું. અરે મરતન સુધી ભણો, આજ આખી જિંદગી આપણે વિદ્યાર્થી રહેવાનું છે. નવું નવું જ્ઞાન શીખો, પ્રાપ્ત કરો. અધ્યયન, એ જપદાન યો, અને ઈશ્વરનું નામ લેવામાં, ભગવાનનું ભજન કરવામાં, એમાં સંતોષ નહીં કરવાનો. અને દાન દેવામાં, સારા કામ કરવામાં. દાન એટલે ઉપલક્ષણ. એમ નહીં કે ભાઈ આત્મારામ ભાઈ આપો, કઈક આપો ભાઈ, અરે શા માટે માગો છો. જપદાન યો, આમાં સંતોષ નહીં કરવાનો. આપણા ત્યાં સતત જે વારંવાર સંતોષની વાતો ધર્મના નામે લોકોને પીવડાવવામાં આવીને એના પરિણામ આવ્યા કે લોકો વિકાસ તરફ ના વળી શક્યા. શું કરવું છે? હું ઘણી વાર લોકોને કહું, બહાર નીકળો, પરદેશ જાઓ. અરે મહારાજ, અહીં જ રોટલો મળે છે. હું દિલ્હી તરફ રહેતો એક ગામડામાં ગયો, એક ગામડાનો ખેડૂત બેઠો બેઠો હોકો પીવે. મેં કહ્યું, ચૌધરીજી કેસે હૈ? અચ્છે હૈ, ઠીક હૈ. ક્યાં કરતે હૈ? કે કુછ નહીં કરતે. શું કરો છો? કઈ નથી કરતો. કેમ કઈ નથી કરતા? એ છોરા સબ કરતો હૈ, મારો છોકરો છે ને, એ છોકરો કમાય છે. આપ ક્યાં કરતે? હમ હુક્કા પીતે. હુક્કો પીવો એનો કોઈ વિરોધ નથી, પણ આખો દિવસ હુક્કો જ પીવો? પણ હવે બીજું કામ ના હોય તો બીજું કરવું શું? પાછું કામ વાળો માણસ વધારે હુક્કો પીવે કે નવરો માણસ વધારે પીવે? નવરો માણસ. તમે કામ કેમ નથી કરતા? કે કામ કરકે ક્યાં કરના હૈ, દો રોટી ખાના હૈ, કલ મર જાના હૈ, સાથ મેં કુછ આને વાલા નહીં હૈ, ઓર કિસકે લિયે બવાલ કરના, કલ તો મર જાના હૈ. ભારતની પ્રજાને જ્યાં સંતોષ ન કરવો જોઈએ ત્યાં સંતોષ કરાવડાવવામાં આવ્યો, અને એ સંતોષે આ પ્રજાના મસ્તિષ્કને ડલ બનાવી દીધું. એક કારણ. બીજું કારણ કદાચ તમારા મગજમાં નહીં ઉતરે, ભારતની ગરીબીનું મૂળ એના સાદા જીવનમાં છે. સાદગી ભર્યું જીવન એટલે ગરીબી, કાયમી ગરીબી. હું સાધુ તરીકે સાદુ જીવન જીવું એ બરાબર છે, કોઈ કાર્યકર્તા હોય જેનો સમાજ ઉપર ભાર હોય અને એવા માણસો સાદુ જીવન જીવે તો એ બરાબર, ચાણક્ય સાદુ જીવન જીવે છે. પણ ચંદ્રગુપ્ત નહીં, એ ચંદ્રગુપ્તને નથી કહેતો કે લંગોટી વાળ બેટા, એક બંડી પહેરી લે અને એક પોતળી પહેરી લે. ચંદ્રગુપ્તને નહીં, હું ઋષિ છું, મારે સાદુ જીવન જીવું. પણ આખી પ્રજાને જો સાદુ જીવન જીવતી કરી નાખો તો એનું પરિણામ શું આવશે? કે બજારમાંથી વસ્તુઓ ખરીદાશે નહીં, અને બજારમાંથી વસ્તુઓ ખરીદાશે નહીં તો રોજી કોને મળશે? ક્યાંથી રોજી મળશે? રોજી કેમ મળતી હોય છે? કારણ કે બજારમાંથી વસ્તુઓ ખરીદાતી હોય છે, અને બજારમાંથી વસ્તુઓ કોણ ખરીદતું હોય છે? જે વધુ વસ્તુઓ વાપરતું હોય છે એ. એટલે એક બીજું સૂત્ર યાદ રાખજો, રોજીનું મૂળ ઉપર હોય છે. ઉપરનો માણસ નીચેના માણસોને રોજી આપતો હોય છે. હજુ તમે મારી વાત નહીં ગાળી દેશે. નીચેનો માણસ છે એ રોજી પેદા નથી કરી શકતો, ઉપરના માણસની આવશ્યકતાઓ રોજી પેદા કરે છે. માનો કે મને 5,000 રૂપિયા પગાર છે, 10,000 રૂપિયા મારો પગાર છે, અને આત્મારામભાઈનો પણ 10,000 રૂપિયા પગાર છે. આત્મારામભાઈ 10,000 રૂપિયા ખર્ચી નાખે છે. એક ગાડી જોઈએ, એક ડ્રાઈવર જોઈએ, એક રસોઈયો જોઈએ, બે કામવાળીઓ જોઈએ, ધોબીને, સુથારને, પડદાવાળાને, ટીવીવાળાને, પંખાવાળાને, પેલી ચેનલ ચલાવતો હોય એને, એ બધા એના પૈસા 10,000 બધે વેચી જાય છે. હું શું કરું છું? કે હું દાળને રોટલો અને બે કપડાં પહેરી અને જાતે બે ટિક્કડ બનાવી, મારા વાસણ જાતે ઘસી, અને બિલકુલ સાદામાં સાદું જીવન જીવું છું. પરિણામ શું આવશે? કે આમનો પૈસો બજારમાં રોજી પેદા કરશે. એના 10,000 રૂપિયા છે, એમાંથી એક રસોઈયો, બે ડ્રાઈવર, બે કામવાળીઓ, ધોબી, હજામ, સુથાર, ફલાણા 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 ફલાણા, આ પ્રત્યક્ષ રોજી. અને પ્રત્યક્ષ રોજીની પરંપરાની રોજી પાછી હોય. જ્યારે તમે એક ગાડી રાખો છો ત્યારે માત્ર એક ડ્રાઈવરને રોજી નથી આપતા, એના પંચર કરનારને રોજી આપો છો, એના હવા ભરનારને રોજી આપો છો, એના એના પેલા ગેરેજમાં જે કામ કરનારો છે એને રોજી આપો છો,
એની એક પરંપરા, એ ગાડી સાફ કરનાર છે એને રોજી આપો છો, એની એક આખી પરંપરા ચાલે છે. હવે આપણે તો મગજમાં એક વાત, હા હા હા, ગાડીમાં ફરે છે મહારાજ એમ કહો, જોયું ને, તો હવે શું પગે ચાલીએ? હા કે હા બરાબર, હવે બરાબર એમ. અરે રોજી મરી જશે. આજે જો આ દેશની બધી ગાડીઓ બંધ કરી દેવામાં આવે, પરિણામ શું આવશે? કેટલી મોટી બેરોજગારી થઈ જશે. અરે ગાડીઓની વાત જવા દો, માત્ર ટીવી બંધ કરી દેવામાં આવે ને, ટીવી તો એ ટીવી બંધ કરી દેવાના કારણે કેટલા લાખો માણસો બેકાર થશે, અને આજે લાખો માણસો એ રોજીમાં લાગેલા છે. પણ આપણે એક જ વાત કરી ગઈ, ટીવી કઈ ખાવાની ચીજ છે? એનાથી કઈ પેટ ભરાવાનું હતું? ફલાણાથી કઈ થવાનું હતું? હા, આ ફલાણું આમ કરી લો, ફલાણું આમ કરી લો. જ્યાં તમે પ્રજાના જીવનમાં સતત સાદાઈની વાત બેસાડી નહીં કે ગરીબ અહીં આવી નહીં. હું તમને જરા વધારે વાત સમજાવીશ. પાંચ મુસલમાન છે, એ પાંચ મુસલમાનને જમાડવા હોય તો કેટલા વાસણ જોઈએ? એક ખૂમચો, એક ખૂમચો મૂકી દો વચ્ચે, પાંચે જણા બેસી જશે, જમી લેશે. પાંચ હિન્દુઓને જમાડવા હોય તો કેટલા વાસણ જોશે? પાંચ થાળીઓ, પાંચ વાટકીઓ, પાંચ પ્યાલા, બરાબર. ચમચીઓ તો જોકે આપો કે ના આપો, જોકે અત્યારે દેશમાં ચમચા ચમચીઓ બહુ થતી નહીં હોય, કઈ હોય તો આપો, ના હોય તો ચાલે, હાથથી ચાલે. પણ એ પાંચ હિન્દુઓને જો જમાડવા હશે તો તમારે પાંચ સેટ જોશે, અને પાંચ અંગ્રેજોને જમાડવા હશે તો એક એક માણસને પાંચ પાંચ ડીશ જોશે. એને ખુરશી જોશે, એને ટેબલ જોશે, એના ઉપરનું એ જોશે, એને નેપકિન જોશે, એને ચમચા જોશે, એને ફલાણું જોશે, એને આ બધું જોશે. એનું પરિણામ એ છે કે બધી વસ્તુઓ બજારમાંથી ખરીદવી પડશે, અને જ્યાં તમે બજારમાંથી ખરીદીની વસ્તુ કે રોજી ઊભી થઈ, એટલે રોજી ઊભી થશે. એક જ્યાં તમે ટેબલ ખરીદવા ગયા એટલે સુથારને રોજી મળી, જ્યાં તમે નેપકિન ખરીદવા ગયા, આપણે તો આ છેડો જે ધોતિયાનો લટકતો હોય ને એ જ નેપકિન આમ લૂકી નાખો. અમે મને ખબર છે, મારા પૂર્વજો મેં જોયેલું છે કે ઘરની બહાર પેલો પથરો હોય ત્યાં બેસીને નાવાનું, અડધી ડોલે નાવાનું અને અડધી ડોલની અંદર ધોતિયું ધોઈ નાખવાનું, એ જ ધોતિયેથી શરીર. ત્યારે પૈસો નતો, પણ પૈસો કેમ નતો એનો કોઈ વિચાર ના કર્યો. પૈસો કેમ નથી? જો તમારા ઘરમાં ત્રણ કપડાં હોય અને જો તમારા ઘરમાં ત્રીસ કપડાં હોય એક માણસના પાછળ, તો એ ત્રીસ કપડાં બજારમાં રોજી ઊભી કરશે. અને આ જે રોજી હશે એ દાન ધર્માદાની નહીં, કોઈની હોશિયારી રોજી નહીં કે કંઈક આપો તો અમે કરીએ એવું નહીં. આ તમારી આવશ્યકતા છે. બજારમાં નીકળો એટલે પચાસ પ્રકારના નેપકિન મળે છે. એક રૂપિયાનો મળે છે, પાંચ રૂપિયાનો મળે છે, પચીસ રૂપિયાનો મળે છે, બસો રૂપિયાનો મળે છે. તમારી શક્તિ પ્રમાણે તમે કોઈ બસોનો ખરીદશે, કોઈ પાંચનો ખરીદશે. કોરોક્રીનો સેટ છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, આ બધું ખરીદાશે. આ વાત જો મગજમાં ઉતરે તો 1947માં ભારતની વસ્તી 33 કરોડ હતી, 33 કરોડ. અને 33 કરોડ વસ્તી હતી ત્યારે જે ભૂખમરો હતો, જે ફાટેલા કપડાં લોકો પહેરતા હતા, અને જે દુર્દશા હતી, 1993માં 90 કરોડ વસ્તી થઈ, એ ભૂખમરો આજે નથી. પરિવર્તન દેખાય છે? એ જે 90 કરોડ, ત્રણ ગણી વસ્તી વધી ગઈ, અને છતાં 1947નો ભૂખમરો આજે નથી. કેમ નથી? કારણ કે બજારમાંથી ખરીદ શક્તિ વધી. આજે તમે જઈને જુઓ નાના ગામની અંદર, અમારું ગામ છે, ત્યાં પહેલા એક દુકાન હતી, એક તેલનો ડબ્બો તોડે, એક ગોળનો રવો તોડે, 8 દિવસ સુધી એ ચાલે, 8 દિવસ સુધી એનો એ ડબ્બો ચાલતો હોય. આજે અમારા ગામમાં 15 દુકાનો થઈ, અને 15-15 જણા ડબ્બો તોડે છે ને સાંજે ખલાસ, 15-15 જણા ગોળનો રવો તોડે છે ને સાંજે ખલાસ, અને લારીઓ વાળા પાછા જુદા. કેમ? પહેલા લોકોને ગોળ ખાવો હતો પણ પૈસા નતા, ખરીદ શક્તિ નથી. હવે ખરીદ શક્તિ આવી એટલે તરત જ કે મહેમાન આવ્યા છે કે આ જાઓ 2 કિલો શ્રીખંડ લઈ આવો, કોઈ મહેમાન આવ્યા છે કે આ જાઓ 8 આઈસ્ક્રીમ લઈ આવો, ફલાણું લઈ આવો. કેમ? આજે લોકોની પાસે ખરીદ શક્તિ આવી. આ ખરીદ શક્તિએ બજારમાં રોજી ઉભી કરી. અને એટલે આપણે કે લોકો બહુ મોજ શોખ વાળા થઈ ગયા છે, બહુ મોજ શોખ વાળા થઈ ગયા છે. હું કહું છું એ મોજ શોખ ના કારણે આપણે અત્યારે લીલા છીએ. જો બધાને બાવા બનાવી દો, જોકે મારે તમને એ પણ કહેવું જોઈએ કે તમારા ઘર કરતા અમારા આશ્રમો બહુ લક્ઝરિયસ હોય છે. અમે બધા વેદાંત ની વાતો કરીએ, ત્યાગ ની વાતો કરીએ, પણ કોઈ વાર ઈચ્છા હોય તો હરિદ્વારના આશ્રમો જઈને જોઈ આવજો. મોટા મોટા શેઠિયાઓના બંગલા એમના આગળ પાણી ભરે છે, એટલી લક્ઝરિયસ બધી સગવડો. પછી સ્ટેજ ઉપર આવીને કહેવાનું, દેખો એ કુછ સાથ મેં આને વાલા નહીં હૈ, એ સબ મિથ્યા હૈ, સબ ક્ષણિક હૈ, ક્ષણ ભંગુર હૈ, એ નાશવાન હૈ. આ તો બોલવાની વાતો છે.
વાસ્તવિકતા એ છે કે બધાને સગવડ ગમે છે, બધાને સગવડ ગમે છે. અને સગવડ છે ને એમાં એક સાતત્ય હોય છે. રામાયણમાં એક સુરસાનું પાત્ર આવે છે ને, હનુમાન જયારે જાય છે ને તો સુરસા મોડું મોટું કરે છે. એમ અહીંયા આપણે બેસવાનું હોય, તમારી વાત જવા દો, અમે સાધુઓ છીએ ને, એમને પણ 10 સાધુઓને એક જગ્યાએ ઉતરવાનું હોય એટલે એક સાધુ એવો હોય ને જલ્દી જલ્દી જઈને બારી આગળ જઈને આસન લગાવી આવે, કારણ કે બારી આગળ હવા આવે કે ના આવે. ફરી બીજો હોય એને ટેકો જોતો હોય તો દિવાલ આગળ જઈને કરી આવે. ગાડીમાં બેસવાનું હોય તો એ લોકો ઈચ્છા રાખે બારી આગળની સીટ મળે તો સારું, હવે વચ્ચે બેસવું પડે ગમે નહીં, પછી બેસે. કારણ શું છે કે માણસના સ્વભાવમાં છે સગવડ મળવી જોઈએ, અને સગવડના ઉપર કોઈ પૂર્ણ વિરામ નથી, અને નથી એ સારું છે. સગવડના ઉપર પૂર્ણ વિરામ નથી એ જ સારું છે, એટલે તો આપણે આ વિકાસ કરી શકીએ છીએ. જો હવે આપણે કહી દઈએ ખલાસ હવે આથી વધારે કોઈ સગવડ નહીં, કો આ મહેસાણાને શું ખૂટે છે, મહેસાણાની વાતો પૂરી થઈ ગઈ. મહેસાણાને તમે જોજો 10 વર્ષ ઉપર મહેસાણામાં એક હેલિકોપ્ટરનું હેલીપેડ બનાવવું પડશે, નહીં ચાલે. કારણ કે ત્યાં સુધી એમ નહીં કે ઠચુક 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 2-3 દાડે મુંબઈ પહોંચ્યા તો શું, પેલા પહોંચતા. મને યાદ છે કે મારી બાબરી ઉતરાવવા માટે અમે અંબાજી ગયેલા, તે અહીંથી ગાડીમાં ખરેડીને ખરેડીથી પાછું પેલું એમ કરીને ચાલતા અને આમ કરતા કરતા અંબાજી પહોંચતા પહોંચતા 2 દિવસ લાગેલા. આજે હવે 2 દિવસે તમે અંબાજી પહોંચો કે 2 દિવસે 3 દિવસે તમે મુંબઈ પહોંચો, એટલો ટાઈમ છે તમારી પાસે. જેની પાસે ટાઈમ ન હોય એ કિંમતી માણસ કહેવાય, અને જેની પાસે લોટ ઓફ ટાઈમ હોય, લો બેઠા છીએ લોટ ઓફ ટાઈમ છે, એમ સમજવાનું કે આ તો કિંમત વિનાનો માણસ છે. જેમ જેમ માણસના ટાઈમની કિંમત વધશે એમ એમ કહેશે કે ભાઈ મારે બસમાં નહીં ચાલી શકે, મારે તો હેલિકોપ્ટર ભલે 200 રૂપિયા વધારે લેતો હોય, અહીંથી ઉડ્યું નહીં અમદાવાદ ઉતર્યું નહીં, અહીંથી ઉડ્યું નહીં મુંબઈ ઉતર્યું નહીં. તમે અમેરિકાના એરપોર્ટ ઉપર જઈને જુઓ તો જેમ ટેક્સીઓ ઉભી હોય એમ પ્લેન ઉભા હોય, એટલે બધા 700-800-900 પ્લેનો ઉભા હોય. દરેકે દરેકને સગવડ જોઈએ છે. પેલા આપણા પૂર્વજો લખતા તે પેલી બરૂની કલમ બનાવીને લખતા, હે કિત્તો બનાવીને ચોપડા વગેરે લખતા, હમણાં સુધી ચાલતી. અને જાતે પેલી સહી બનાવે, ઘૂંટી 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 ઘૂંટીને જાતે સહી બનાવે. હવે આપણે આજે એમ કહીએ ચાલો આ બોલ પેનો ફેંકી દો, બરૂની કલમ ચાલુ કરો, કારણ કે એમાં કેટલા માણસોને રોજી મળશે, અને જાતે પેલી સહી બનાવો એમાં કેટલા ચાલી શકે ખરું. બોલ પેન એ કઈ બોલ પેન ચાલશે, પશ્ચિમની બોલ પેન આવે એના પહેલા જો તમારી બોલ પેન સારી ક્વોલિટીની હશે તો ચાલશે, જો તમારી બોલ પેન ઉતરતી ક્વોલિટીની હશે તો તમે માર ખાઈ જશો, તો તમે ઘસડાનારી પ્રજા થઈ જશો. તમારું ઘડિયાળ ઉતરેલું હશે, તમારા કપડાં ઉતરેલી કક્ષાના હશે, તમારા ચશ્મા ઉતરેલી કક્ષાના હશે, તમારું માઇક ઉતરેલી કક્ષાનું, જ્યાં કોઈ ઉતરેલી કક્ષાનું હોય નહીં કે તમે 3 નંબરની કે 2 નંબરની કે 4 નંબરની પ્રજા થઈ જશો. પેલી જે 1 નંબરની પ્રજા છે ને એ સતત નવાને નવા મોડલો તૈયાર કરે છે, અને નવાને નવા મોડલો તૈયાર કરે છે એટલે આખી દુનિયા ઉપર નિકાસ કરે છે, અને નિકાસમાંથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આપણે જો મગજને કામે ના લગાવીએ અને ખાલી હાથોને કામે લગાવીએ તો આપણે માત્ર પેટ ભરનારી, અને એ પણ માળ પેટ ભરનારી રોજ. એક વાત તમને કહું, તમને ઘણા ખરાને ખબર નહીં હોય, આ ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ છે, આમાં ચક્રો નથી, ડિજિટલ છે. તમારા કાડે બાંધેલી ઘણી ઘડિયાળો ડિજિટલ હશે, સેલથી ચાલનારી. એની શોધ કોણે કરી? સ્વિટ્ઝરલેન્ડે કરી, સ્વિટ્ઝરલેન્ડે એની શોધ કરી. હું 2 વાર સ્વિટ્ઝરલેન્ડ ગયો, મેં જઈને પૂછ્યું, મેં કહ્યું ભાઈ મારે તો ડિજિટલ ઘડિયાળ જોઈએ, અમારે ગજવા મારે એવી. મને કે અમે ડિજિટલ ઘડિયાળ નથી બનાવતા, ચક્કરવાળી બનાવીએ છીએ. કેમ? કે શોધ અમે કરી પણ અમારા નેતાઓએ વિચાર કર્યો કે જો આ ડિજિટલ ઘડિયાળને જો બજારમાં મૂકશું તો આ ચક્કરવાળા બધા કારખાના બંધ થઈ જશે, અને આ ચક્કરવાળા કારખાના બંધ થઈ જશે તો કારીગરો બેકાર થશે, અને આ કારખાનાની બધી મૂડીરોકાણ બધું નકામું જશે. એટલે આ ડિજિટલની શોધને અમે દાબી રાખી, પણ ખબર નહીં ક્યાંથી આખી શોધને જાપાને ઉપાડી લીધી, જાપાનના હાથમાં આવી ગઈ, અને જાપાનની શેકો ને ફલાણા ને ફલાણા કંપનીએ તરત જ ડિજિટલ ઘડિયાળો બજારમાં મૂકી. હવે સ્વિટ્ઝરલેન્ડ રોવા બેઠું છે, આજે સ્વિટ્ઝરલેન્ડની બહુ ભૂંડી દશા છે. કેમ કે હવે પેલા ચક્કરવાળા ઘડિયાળ રોજ ચાવી આપો, રોજ ચાવી આપો, કાં તો 5 મિનિટ આગળ જાય કાં તો 5 મિનિટ પાછળ જાય, અને આમાં તો કેટલા ફંક્શન છે, પાછા એલાર્મ વાગે, તારીખ બતાવે, ફલાણું બતાવે, ફલાણું બતાવે, ફલાણું બતાવે. પેલા ઘડિયાળ આખી દુનિયાની અંદર ફેલાઈ ગયા, અને પેલા લોકો પાછળ રહી ગયા. આજે સ્વિટ્ઝરલેન્ડની દશા ભૂંડી થઈ, કારણ કે એના ઘડિયાળો હવે બહુ એટલા બધા ચાલતા નથી. દિવાલ ઘડિયાળો પેલા આમ ચાવી ભરનારા આવતા, દર અઠવાડિયે ચાવી ભરવાની થતી, હવે આજે તો તમે સેલ ભરી દો
એક વાર સેલ ભરી દો, બે વર્ષ સુધી, ત્રણ વર્ષ સુધી, પાંચ વર્ષ સુધી ચાલનારા સેલ છે. તમે આદર્શની ખાતર એમ કહી દો કે નહીં અમે તો ચાવી ભરનારી જ ઘડિયાળ રાખવાના, પણ આખી દુનિયા તો તમારા રસ્તે નહીં ચાલે, તો દુનિયા તો પોતાની આવશ્યકતા પ્રમાણે ચાલવાની છે. એટલે જો દેશને સમૃદ્ધ બનાવવો હોય તો પહેલી શરત છે કે અર્થતંત્રનું મૂળ છે પ્રજાને ખરીદવા દો, પ્રજાની ખરીદ શક્તિ વધારવા દો. આપણા ત્યાં એક બીજી વાત થઈ, અને બીજી વાત શું થઈ એ પણ સમજવા જેવી છે. આપણે સુવર્ણ પ્રેમી પ્રજા છીએ. તમે અમેરિકામાં જાઓ, કોઈના હાથ ઉપર વાલની વીંટી નહીં જોવા મળે, કોઈના ગળામાં હાર જોવા નહીં મળે. અને આપણા બૈરા જયારે લગ્ન હોય, અમારે ચડોતરની બહેનો જયારે લગ્ન હોય, 2 કિલો સોનું પહેર્યું હોય, તો પેલા ધોળિયા લોકોની આંખો ફાટી જાય અને પૂછે કે આ રિયલ ગોલ્ડ છે? હા, રિયલ છે, રિયલ. એને વિશ્વાસ જ ના થાય કે આટલું બધું સોનું એક માણસ પાસે હોય ખરું. એને એ તરત જ વિચાર કે મારા હાથમાં વાલની વીંટી નહીં અને આની પાસે 2 કિલો સોનું, 2.5 કિલો સોનું. આપણે શું કર્યું? જે પૈસો આવ્યો એ નાખ્યો સોનામાં, અને પછી સોનાને શું કર્યું? એને નાખ્યું જમીનમાં, દાટી દીધું. એનો અર્થ થયો કે ડેડ કેપિટલ, કેપિટલને તમે દબાવી દીધું. પેલા લોકોએ શું કર્યું કે જે પૈસો આવ્યો એ પૈસો નાખ્યો બેંકમાં, અથવા એ પૈસો નાખ્યો શેરમાં, અને એના દ્વારા શેરનું એને ડિવિડન્ડ મળ્યું, બેંકનું એને વ્યાજ મળ્યું, અને એ બેંકમાં કે શેરમાં રોકાયેલો જે પૈસો છે ને એ રોજીના કામમાં લાગી ગયો. એ કોઈ ફેક્ટરી ઉત્પન્ન કરવાના કામમાં લાગ્યો, કોઈ બીજા કામમાં લાગ્યો, કોઈ ત્રીજા કામમાં લાગ્યો. એટલે ત્યાંની જે મૂડી છે, પબ્લિકની જે મૂડી છે, એ પબ્લિકની મૂડી લિમિટેડ કંપનીઓમાં કે ફલાણામાં કે ફલાણામાં ગઈ, અને એના દ્વારા એક કારખાનું ઊભું થયું. એ કારખાનાના દ્વારા જે વસ્તુઓ ઉત્પન્ન થઈ એ દુનિયામાં નિકાસ થઈ, ત્યાં રોજી મળી અને નિકાસ થઈ, અને પેલા માણસને એનું ડિવિડન્ડ મળ્યું, એનો નફો મળ્યો. આપણે સોનું ખરીદી, ચાંદી ખરીદીને જમીનમાં દાટી દીધું. એટલે તમારી કે આજે આ દેશની પ્રજા પાસે જેટલું સોનું છે એટલું સોનું અમેરિકાની પ્રજા પાસે નથી. સરકાર પાસે છે પણ અમેરિકાની પ્રજા પાસે નથી. એ તો બિચારા સોનું સમજતા જ નથી. કદાચ પહેરે તો ખોટું પહેરે, ખોટું પહેરે કે આમ બજારમાં જતા હોય ને કાંઈક કોઈ પેલું પથરા વથરાનું કંઈ સારું દેખાય પહેરે, 10 દાડા 15 દાડા પહેરીને પછી ગાર્બેજમાં નાખી દે. આપણે ગરીબ કેમ છીએ? આપણે સમૃદ્ધ થવું હોય તો શું કરશું? કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. હે, મારે ત્યાં એક છોકરો આવ્યો, મને કે મહારાજ આશ્રમમાંથી ફૂલ લઉં થોડા. મેં કહ્યું લો. પછી મને વળી થોડીક લાઇટ થઈ, મેં કહ્યું અહીંયા કેમ ફૂલને અત્યારે બપોરે કેમ જરૂર પડી? કે મમ્મીએ મોકલ્યો છે અને વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે, અને આ છોકરો સાયન્સ ભણી રહ્યો છે, એનો બાપ સાયન્સમાં પ્રોફેસર છે. મેં કહું વૈભવ લક્ષ્મીનું વ્રત, એ વ્રત વળી કેવું? કે નહીં, એ વ્રત કરીએ તો આપણા ઘરમાં વૈભવનો ઢગલો થાય. તો મેં કહું ઉભા રહે, ફૂલ મારા અને વૈભવનો ઢગલો તારા ઘરમાં થાય? જ્યાં તારા મમ્મીને પૂછી આવે કે જે વૈભવનો ઢગલો થાય એમાંથી અડધો મને આપે તો હું ફૂલ આપું. છોકરો બિચારો ભોળો, એ તો ગયો, એ ગયો પાછો ફૂલ લેવા, કારણ કે એમને વહેમ પડ્યો કે જો ઢગલો થાય તો આખા ફૂલમાં આપણે અડધો આપી દેવો. જરા તપાસ કરો, જાપાનમાં કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? ઇઝરાયલ વાળા કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? જર્મની વાળા કે ઇંગ્લેન્ડ વાળા કે અમેરિકા વાળા આટલી બધી વૈભવની સમૃદ્ધિ મેળવી તે આ વ્રતો કરીને મેળવી? એનું નિશ્ચિત, એ નિશ્ચિત એનું દર્શન હોય છે, એની એક નિશ્ચિત દ્રષ્ટિ હોય છે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. તમારે ત્યાં આના માટે ખાસ શબ્દ વપરાયેલો છે આવા માણસો માટે, ઢપોળ શંખ. આ શબ્દ યાદ રાખજો, એના માટે શબ્દ વપરાયેલો છે ઢપોળ શંખ. થોડી કથા કહી દઉં એની. બ્રાહ્મણ હતો ને, બહુ ગરીબ હતો. આ પણ કહું તમને, જો ગરીબીની વાત કરવી હોય તો બ્રાહ્મણને લઈ આવવા. બ્રાહ્મણ ગરીબ હતો, કેમ કે કંઈક પુરુષાર્થ કરે નહીં, સીધું આવે ત્યારે ખાય, ભાઈ ગરીબ ના રહે તો રહે શું. પછી લોભિયાની વાત કરવી હોય તો વાણીઓ લઈ આવે. એક ગામમાં એક લોભિયો વાણીઓ રહેતો, કે બધા વાણિયા કઈ લોભિયા ના હોય પણ મોટા ભાગે ઝપટમાં એ જ આવી જાય. ગરીબ બ્રાહ્મણ હતો અને ગરીબીથી કંટાળ્યો અને પછી મહાદેવનું તપ કર્યું. મહાદેવની પાસે જઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ આશુતોષ છે, બહુ જલ્દી ભોળાનાથ પ્રસન્ન થયા. બોલ, તારી શું ઈચ્છા છે? ઘરમાં ભયંકર ગરીબી છે અને ગોરાણી છે એ રોજ મારું લોહી પીવે છે. લોટ લાવો, ઘી લાવો, આ લાવો, પણ ક્યાંથી લાવો?
મને એવું કંઈક આપો કે મારા ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય. એટલે મહાદેવે એક શંખ આપ્યો, એટલે આ જા બેટા આ શંખ લઈ જા, અને જ્યારે પણ ત્યારે તમને પૈસાની જરૂર પડે આ શંખનું પૂજન કરજે, અને પૂજન કરી અને પછી શંખ તને કહેશે બોલ બોલ તારે શું જોઈએ, એટલે તું કહેજે કે મને થોડા પૈસા જોઈએ, કે લે લાખ રૂપિયા, એને ફટ દઈને તને લાખ રૂપિયા આપશે, બસ હવે તારી દરિદ્રતા દૂર થઈ. અને બ્રાહ્મણ તો હરખાતો હરખાતો શંખ લઈને આવ્યો. એક બીજી વાત યાદ રાખજો, તમે ઈશ્વરની પાસે જ્યારે કોઈ મોટી ચીજ માગો તો એના પહેલા માગજો કે મોટી ચીજને પચાવવાની શક્તિ પહેલા આપજે. ચીજ મોટી છે ને પચાવવાની તાકાત નથી. તમારી પાસે ગાડી સારામાં સારી છે પણ ચલાવવાનું ડ્રાઇવિંગ તો આવડતું નથી, કરશો શું એને ચલાવી? એ આવી ગયો ત્યારે શંખ, એટલે એને વિચાર કર્યો કે રસ્તામાં એક ધર્મશાળા આવી અને ચાલ આ ધર્મશાળામાં રાત રોકાઉં આજનો દિવસ, કાલે પછી ઘેર જઈશું. મેનેજર વાણિયા હતા, એને કહ્યું મને એક રૂમ આપો. મેનેજર હતા વાણિયા, એમણે એને એક રૂમ કાઢી આપ્યો. રૂમ કાઢી આપ્યો એટલે પેલા એ બારણું બંધ કરી અને અંદર પૂજા કરવા માંડી. આજ પહેલી વાર આપણે આ શંખની કસોટી તો કરીએ, લાખ રૂપિયા આપે છે કે નહીં નથી આપતા તપાસ તો કરીએ. વાણિયો આવીને પોતાની ગાદી ઉપર બેઠો, પણ એને મનમાં શંકા ગઈ કે આ એકલો માણસ છે, કોઈ પતિ પત્ની કે એવો કોઈ સાથે બીજું તો કોઈ છે નહીં, છતાં આને બારણું કેમ બંધ કર્યું? એટલે ધીરે ધીરે ગયો અને જઈને આમ તિરાડમાંથી જોવા લાગ્યો કે અંદર શું કરી રહ્યો છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, ઘણા લોકો તિરાડમાંથી જોવા માટે જન્મ્યા હોય છે, એ આખી જિંદગી કોઈના બારણાની તિરાડમાંથી જોયા જ કરતા હોય છે. એણે જોયું તિરાડમાંથી, કહો મહારાજ તો એક શંખની પૂજા કરી રહ્યા છે, અને પૂજા પૂરી થઈ એટલે શંખ બોલ્યો બોલ બોલ તારે શું જોઈએ છે, મને એક હજાર રૂપિયા આપો. અરે હજાર શું, લાખ લે ને, ફટ દઈને લાખ રૂપિયા આવી ગયા. એક છે ચમત્કાર, એમ પાછો આવીને હતો એવો ને એવો બેસી ગયો. પેલા મહારાજ છે ને, આ પણ હું તમને કહું છું, બ્રાહ્મણના પાસે જો પૈસા આવે ને તો પહેલા શીરો ને લાડવા બનાવવા લાગે, રોજ કડછી ને તવી, કડછી ને તવી રોજ ચાલુ થઈ જાય. વાણિયા પાસે કે પટેલ પાસે આવે ને તો સોનું ખરીદે કાં તો શેર ખરીદે. સોનાનો ભાવ પૂછે કે સોનું શું ભાવ છે, શેરના હમણાં શું ચાલે છે. મુસલમાન પાસે આવે તો હથિયાર ખરીદે, પૈસો આવે એટલે પહેલું એનું કામ હથિયાર ખરીદવાનું. એકને પૂછ્યું ભાઈ તમે સોનું ખરીદતા હો તો હથિયારમાં શું કામ પૈસા નાખો છો, કે આ બધું અંતે તો અમારું જ છે ને, ભલે ને અત્યારે પહેરવું હોય પહેરી લે, પણ જ્યારે ત્યારે એ બધું અમારા હાથમાં જ આવવાનું છે, કારણ કે અમારા હાથમાં હથિયાર છે. જેના હાથમાં હથિયાર હશે એના હાથમાં જ સોનું રહેવાનું છે. તમારી પાસે સોનું છે પણ હથિયાર વિનાનું છે, હથિયાર વિનાનું છે એટલે ક્યારે કોઈ લૂંટી જાય કંઈ કહી શકાય. દરેકની ખાસિયત હોય છે. એટલે આ પાછો આવીને હતો એમને બેસી ગયો, ઓલો બ્રાહ્મણ છે એને તો પાછું બારણું ઉઘાડ્યું અને પેલી વિચાર કર્યો કે થોડું ઘી લઈ આવું, ગોળ લઈ આવું, શીરો બીરો કંઈક બનાવું, આવું વિચાર કર્યો. એટલે પેલા વાણિયા જે મેનેજર હતા ને દોડતા જઈને પગમાં પડી ગયા, મહારાજ મહારાજ મહારાજ, આપના જેવા જ્ઞાની તપસ્વી મહાન વિદ્વાન અમારે આંગણે ક્યાંથી, આજ રસોઈ મારે ત્યાં, આજ તમારે રસોઈ નહીં કરવાની, આજ મારે ત્યાં જમવાનું. બ્રાહ્મણ વિચાર કર્યો માણસ કોઈ બહુ શ્રદ્ધાળુ લાગે છે, ભક્તિભાવ વાળો છે, ભલે તારે તમારી ઈચ્છા હોય તો તમારે ત્યાં રાખીએ. એટલે અમારે ત્યાં એક બીજી કહેવત પડી છે, નમે નમે મેં ફેર હે બહોત નમે નાદાન, દગલબાજ દોઢા નમે ચિત્તા ચોર કમાન. હવે એને ખબર નથી કા કંઈક ઘાટ કરવા માટે છે. એને તો પેલા રસોડું બતાવ્યું, બધું સીધું આપ્યું ને ગોળ બાપા તો લાડવા કરવા માંડ્યા. આણે હોશિયારી શું કરી કે ધીરે રહીને પેલા રૂમમાં જઈ અને પેલો શંખ હતો એ લઈ લીધો અને એની જગ્યાએ બીજો બનાવટી શંખ મૂકી દીધો. આને ખબર નથી કે આ લાડવામાં એનો શંખ ગયો. પછી તો જેમ્યા આનંદ કર્યો ને લઈને વિદાય થઈને ઘેર ગયા. ઘેર ગયા ને ફરી પૈસાની જરૂર પડી, પાછી પૂજા કરી, પણ શંખ કઈ બોલ્યો, શંખ અક્ષરે ના બોલ્યો. અરે કેમ, શું થયું શું થયું શું થયું?
બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, પણ શંખ તો કશું બોલે જ નહીં. ફરી પાછો મહાદેવ પાસે ગયો, ફરી તપસ્યા કરી. તપસ્યા કરી મહાદેવે કહ્યું, હવે કેમ આવ્યો? કે દરિદ્રતા એવી ને એવી જ છે, મારો શંખ કઈ ચોરાઈ ગયો છે, કોઈ લઈ ગયું છે. હા, લઈ ગયો છે, પેલો મેનેજર જે વાણિયો છે ને એને લઈ લીધો છે. હવે હું શું કરું? કે ચિંતા ના કર, હવે હું તને એક બીજો શંખ આપું છું. આ બીજા શંખની એ ખાસિયત છે કે તું એમ કહીશ કે મને 1000 રૂપિયા આપો, ત્યારે એ કહેશે લાખ લેને, અરે કરોડ લેને, અરે 2 કરોડ લેને, અરે 10 કરોડ લેને. પણ આપશે નહીં, બોલશે ખરો પણ આપશે. અહીં પાછો ફરી એના એની એ જ ધર્મશાળામાં ઉતર્યા. એટલા વાણીએ જોયું કે હા, મહારાજ પહેલા આવેલા પેલા શંખ એ જ લાગે છે. ફરી પાછી એને પૂજા કરવા માંડી, પાછો તિરાડમાંથી જોતો રહ્યો. પેલો શંખ કહે છે લાખ લેને, કરોડ લેને, 10 કરોડ લેને. અહીંયા તો ખરો શંખ આ છે. એટલે ફરી પાછો પેલો લાખ વાળો મૂકી દીધો અને આ 10 કરોડ વાળો. બ્રાહ્મણે જોયું, નિશાની કરેલી, યા પલાયતી સજીવતી, ભાગો હવે અહીંથી, ને તો પાછી ખબર પડી ગઈ તો મુશ્કેલ થશે. ને વાણીઓ જયારે જયારે પણ પૂજા કરે એટલે પેલો કે 10 કરોડ લેને, આટલા લેને, આટલા લેને, પણ એક પૈસો એમાંથી નીકળે. ઘણા માણસો જેને આ ડપોળ શંખ જેવા હોય, બોલે ખરા પણ આપવાની વાત કરે, લખો મારા નામે $11,000, $10,000, $5,000, આપે કોણ આપે છે? આપવાની બિલકુલ વાત.